हेलो फ्रेंड्स, हवे आपणे स्टैंडर्ड 8 सब्जेक्ट सोशल साइंस जेनी अंदर प्रकरण नंबर 9 शुरू करवा जई रह्या छे। मित्रों, तेनु नाम छे ईसवीसन 1857 नो स्वातंत्र्य संग्राम। ओके गाइस, आपणे जे पहेलू लेसन शीख्यू तेमां आपणे જોયેલું હતું કે ભારતની અંદર અનેક યુરોપિય પ્રજાઓનું આગમન થયું, એમાં બ્રિટિશ શાસનની રીતિરીતિના પરિણામે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો અને ઈસવીસન 1857માં એક મહત્વની ઘટના બની। આ ઘટનાને ભારત રાષ્ટ્રવાદના ઉદયના મહત્વના પરિબળોમાં પ્રથમ ઘટના તરીકે ગણવામાં આવે છે। ઓકે ગાઈઝ, જે 1857ની ઘટના બની સ્વાતંત્ર્ય સંગ્રામની, એને રાષ્ટ્રવાદના ઉદયનું સૌથી મહત્વનું અને અંગભૂત પરિણામ ગણવામાં આવે છે। મિત્રો, હવે આપણે જોઈશું કે ભાઈ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્ભવના કારણો ક્યા ક્યા છે। તો કે ભારતમાં અંગ્રેજોએ સત્તા મેળવવા માટે અપનાવેલી દમનકારી જે કૂટનીતિ હતી, એટલે કે મુત્સદ્દીગીરી, ભારતના ભોગે એ પોતાના ઇંગ્લેન્ડની અંદર લાખો રૂપિયાની સંપત્તિ એકઠી કરતા હતા અને આપણા લોકો છે કાયમને માટે શું બનતા જતા હતા, તો કે બેરોજગાર, સાવ ગરીબ અને પછાત બનતા જતા હતા। એને કારણે ભારતમાં બહોળા પ્રમાણમાં જે ઊભો થયેલો અસંતોષ છે એ સૌથી પહેલું 1857ના સંગ્રામનું મુખ્ય કારણ હતું। હવે ભારતની પ્રજા સમજી ગઈ હતી કે અંગ્રેજો છે એ માત્ર સત્તા મેળવવા અને સંપત્તિ એકઠી કરવા માટે જ ભારતમાં આવેલા છે। તો આ અસંતોષ ઊભો થયો તેના હવે જે વિગતવાર કારણો છે એ આપણે જોઈશું। ઓકે ગાઈઝ, તો શરૂઆત કરીશું આપણા પહેલા કારણથી, જેનું કારણ તમને સમજાવી દઉં, તે છે પહેલું કારણ સામાજિક અને ધાર્મિક કારણ। ઓકે ગાઈઝ, તો સામાજિક અને ધાર્મિક કારણ હેઠળ આપણે જોઈશું કે કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીતિ અપનાવી હતી તેણે લોકોમાં અનેક પ્રકારના ભય ઊભા કર્યા। એવું લાગતું હતું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક હિન્દુઓને શું કયો ધર્મ અંગીકાર કરાવશે, તો કે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પાડશે। આમ ભારતના ધર્મ અને સંસ્કૃતિ નાશ કરવા માગે છે, તેમજ લશ્કર, જેલ તથા રેલવેમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી। સમાજનો જે મોટો ભાગ હતો એ સમયે રૂઢિચુસ્ત હતો, કે જે હિન્દુ પરંપરાઓને જાળવી રાખવામાં માનતો હતો, એટલે એને એવો ડર લાગતો હતો કે અંગ્રેજો છે એ આપણી પાસે ખ્રિસ્તી ધર્મ પડાવવાની ફરજ પાડશે। માટે આજે નવા પરિવર્તનો અંગ્રેજ સરકાર લઈ આવ્યા, તેને કારણે આ લોકોના વર્ગમાં ખૂબ જ અસંતોષ ઊભો થયો। એના માટે કેટલાક લોકોએ પોતાના સામાજિક અને ધાર્મિક માળખાને ટકાવી રાખવા માટે આ સંગ્રામમાં જોડાયા। ત્યારબાદ સંગ્રામનું બીજું કારણ હતું આર્થિક કારણ। સૌથી પહેલું જોયું આપણે સામાજિક અને ધાર્મિક કારણ, ત્યારબાદ જોઈશું હવે આર્થિક કારણ। આર્થિક કારણની અંદર આપણે જોઈએ તો અંગ્રેજોની નીતિ આપણને ખબર હતી કે ભારતના ભોગે કયા દેશને સમૃદ્ધ બનાવવો હતો, તો કે ઇંગ્લેન્ડને। આ એક ખાસ યાદ રાખજો કે અંગ્રેજોની નીતિ કઈ રીતે હતી, તો કે ભારતના ભાગે કયો દેશ સમૃદ્ધ બનવા જતો હતો, તો કે ઇંગ્લેન્ડ। પરિણામે ભારતીયો છે એના સમાજના મોટા ભાગના જે વર્ગો છે એ આર્થિક રીતે પાયમાલ, એટલે સાવ નેસ્ત નાબૂદ થઈ ગયા। જમીનદારો અને ખેડૂતો છે હવે જમીન વિહોણા બની ગયા હતા। માટે એમણે શું કીધું, તો કે સંગ્રામમાં ભાગ લીધો। હવે વાત કરીશું આપણે રાજકીય કારણોની, સામાજિક અને ધાર્મિક કારણ, આર્થિક કારણ। હવે આપણે જે કારણ જોવા જઈ રહ્યા છે તેનું નામ છે રાજકીય કારણ। ઈસવીસન 1764ના જે બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોને દિવાની સત્તા, એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ, તેને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું, તો કે વિસ્તારવાદની નીતિ અપનાવી અને કંપનીના અધિકારીઓ છે અન્યાયી વિગ્રહો, કૂટનીતિઓ તથા અયોગ્ય જોડાણવાદથી ભારતના ઘણા ખરા પ્રદેશો ઉપર સત્તા સ્થાપી લીધી। અને એમાં આ નીતિનો ભોગ કરનાર તમને ખ્યાલ જ છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બિહારના જાગીરદાર રાજા કુંવરસિંહ જેવા આગેવાનો છે આગળ જતા આ સંગ્રામનું સુકાન સંભાળ્યું। ત્રણ કારણો પૂરા થયા, સામાજિક અને ધાર્મિક કારણ, આર્થિક કારણ, રાજકીય કારણ। હવે આવશે તો કે લશ્કરી કારણ। હવે મિત્રો, જે લશ્કરી કારણ આપણે જોવા જઈ રહ્યા હવે આપણે મિત્રો જોવા જઈ રહ્યા છે તે છે લશ્કરી કારણ। લશ્કરી કારણ એમાં સમજાવી દઉં છું તમને ખાસ કે લશ્કરી કારણનું શું
1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેમ કારણભૂત બન્યું હતું કે વિશાળ ભારત છે એમાં ભારતના જે બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી. ભારતીય અને અંગ્રેજી સૈનિકોનું પ્રમાણ લગભગ 6:1 હતું. લશ્કરમાં જે ઊંચા હોદ્દાઓ હોય એમાં અંગ્રેજ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતા અને આપણા જે હિન્દી સિપાહીઓ હોય એની બઢતીની તકો કેટલી હતી તો કે સાવ મર્યાદિત હતી. ઓકે ગાઈઝ, આમ તમે જોઈ શકો છો કે જો નાના હોદ્દા ઉપર ભરતી કરવાની હોય તો એમાં હિન્દી સિપાહીઓને રાખવામાં આવતા, પરંતુ ઉચ્ચ હોદ્દા તો માત્ર અને માત્ર અંગ્રેજ સરકારી ઓફિસરો માટે જ શું રાખવામાં આવતા હતા તો કે અનામત રાખવામાં આવતા હતા. એનું પ્રમાણ 6:1, એટલે જો 7 ભરતી થવાની હોય તો 6 અંગ્રેજ અફસર આવે, એની સામે કદાચ 1 ભારતીય સૈનિકને લેવામાં આવે. આ ઉપરાંત હજી આપણે જોઈશું એ લોકોના પગાર, તો કે હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગારમાં પણ ખૂબ મોટો તફાવત હતો. પાયદળના હિન્દી સિપાહીને માસિક રૂપિયા 7 જ મળતા હતા, મહિનાનું 7 રૂપિયા વેતન એ સમયમાં આપવામાં આવતું. જ્યારે અંગ્રેજ અધિકારી હોય એને માસિક રૂપિયા 150 જેટલો ઊંચો પગાર મળતો. વળી અંગ્રેજ અફસરો છે એ હિન્દી સિપાહીઓને સાવ કેવા ગણતા તો કે હલકા અને તુચ્છ ગણતા હતા. તે સમયે ભારતીય માટે સમુદ્ર ઓળંગવાની મનાઈ હતી. વળી અંગ્રેજ સરકાર દ્વારા એવો પણ નિયમ જાહેર કરવામાં આવ્યો હતો કે ભારતીયો છે એ સિપાહી છે કોઈ સમુદ્ર ઓળંગી અને બીજા દેશમાં જઈ શકે નહીં. તો મિત્રો, આ જે પ્રમાણ આ પેરેગ્રાફની અંદર આવેલું છે એ ખાસ યાદ રાખજો કે ભારતીય અને અંગ્રેજોનું સૈનિકોનું પ્રમાણ કેટલું હતું તો કે 6:1. જો નાના હોદ્દા હોય તો ભારતીય સૈનિકોની ભરતી કરવામાં આવતી, પરંતુ ઉચ્ચ હોદ્દા માટે જ્યારે ભરતી કરવાની વાત આવતી ત્યારે માત્ર અને માત્ર અંગ્રેજ અધિકારીઓને જ માટે તે જગ્યા અનામત રહેતી. વળી ખાસ યાદ રાખજો એ સમયનું હિન્દીઓનું માસિક વેતન કેટલું હતું તો કે માત્ર કેટલું તો કે 7 રૂપિયા જ મળતું હતું. જ્યારે અંગ્રેજ અધિકારીઓને કેટલા રૂપિયા પગાર મળતો હતો તો કે 150. ઓકે ગાઈઝ, આ એક લશ્કરી કારણ છે એ પણ ખૂબ અંગભૂત ગણાતું. વળી સમાજમાં જ્ઞાતિ બહાર મૂકવાની ભારે સજા કરવામાં આવતી હતી. જો કોઈ વ્યક્તિ અંગ્રેજોનો વિરોધ કરે અથવા તો કોઈ બંડ પોકારે તો એને શું કરવામાં આવતું તો કે સમગ્ર જ્ઞાતિથી બહાર મૂકી દેવામાં આવતું. આમ છતાં હિન્દી સિપાહીઓને ફરજિયાત પણ વિદેશમાં બ્રિટિશ યુદ્ધ કરવા માટે મોકલવામાં આવતા હતા. આમ આપણા અફસરોને શું હતું તો કે સમુદ્ર ઓળંગી અને બીજા દેશમાં જવાની મનાઈ હતી, પરંતુ જો વિદેશમાં ક્યાંય બ્રિટિશરો દ્વારા યુદ્ધ કરવામાં આવે તો એ સમયે આપણા સૈનિકોને ક્યાં મોકલવામાં આવતા તો કે યુદ્ધ કરવા માટે મોકલવામાં આવતા. આથી અન્ય હિન્દીઓની જેમ સિપાહીઓને પણ લાગ્યું કે હવે તેમનો પણ ધર્મ ભયમાં મુકાયો છે. વળી ભારતીય સમાજનું સિપાહી છે એક અંગ હોવાથી સામાન્ય પ્રજાએ ભોગવવા પડતા દુઃખોની સીધી અસર છે એ તેમના ઉપર પડતી હતી. ઓકે ગાઈસ, હવે આવશે તાત્કાલિક કારણ. તાત્કાલિક કારણની અંદર ખાસ જોતા જઈએ કે પરદેશી શાસન વિરુદ્ધ લોકોનો રોષ ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રે વધતો જતો હતો. દરમિયાનમાં ઈસવીસન 1857ના જાન્યુઆરી મહિનાના ભારતના લશ્કરમાં આ એક રાઇફલનું નામ ખાસ યાદ રાખજો, એનફિલ્ડ રાઇફલ. આ એનફિલ્ડ રાઇફલ છે એ યુદ્ધના શસ્ત્ર તરીકે દાખલ કરવામાં આવ્યું. તેમાં જે વપરાતી કારતૂસો હતી તે બનાવવા માટે તમને ખાસ કહી દઉં છું કે ગાય અને ડુક્કર આ બે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હતો. રાઇફલનું નામ ખાસ યાદ રાખજો એનફિલ્ડ રાઇફલ, અને એમાં જે કારતૂસો વપરાતી કાર્ટિઝની અંદર બે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો, એક છે ગાય અને એક છે ડુક્કર. અને મિત્રો, હિન્દુ ધર્મની દ્રષ્ટિએ ગાય એ ખૂબ પવિત્ર પ્રાણી છે, એટલે ગાયની ચરબી જો એમાં વપરાતી હોય તો હિન્દુ સૈનિકો આ રાઇફલનો ઉપયોગ કરે નહીં. અને જો મુસ્લિમ સિપાહીઓ હોય તો ખાસ કહી દઉં કે મુસ્લિમ લોકો માટે ડુક્કરનું માંસ છે એ કેવું હતું તો કે વર્જ્ય, એટલે કે ગમે એવું માંસ એ લોકો ખાય પરંતુ ડુક્કરનું માંસ એ લોકો ખાય નહીં, માટે મુસ્લિમ લોકોમાં પણ આનો ખૂબ જ વિરોધ થયો. હવે મિત્રો, ખાસ કહી દઉં કે જ્યારે આ રાઇફલ ઉપયોગ કરવામાં આવે ત્યારે દાંત વડે જ આ કારતૂસોને તોડવી પડતી હતી, અને ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ છે. આને પરિણામે ક્યાં બે ધર્મ તો કે એક આવ્યો હિન્દુ અને બીજો આવ્યો મુસ્લિમ સૈનિકો, એની લાગણી ખાસ દુભાઈ. આથી એને મનમાં
नक्की ज थई गयुं के अंग्रेजो हवे तेने धर्म भ्रष्ट करवा मांगे छे। माटे तेमना उपरी अफसरोने आ अंगे फरियाद करी, परंतु उपरी अफसरोए ए लोकोने संतोषकारक जवाब आप्यो नहीं। ओके गाइस, एटले हवे जे आ बराकपुरनी 19मी पलटन आवे छे એને ખાસ યાદ રાખજો, એમસીક્યુ અથવા ખાલી જગ્યામાં પૂછાય કે સૌ પ્રથમ કઈ પલટને આ ચરબીવાળા કારતૂસો વાપરવાની મનાઈ કરી, તો કે બરાકપુરની 19મી પલટને આ ચરબીવાળા જે કારતૂસો છે એ વાપરવાનો સાવ ઇનકાર કરી દીધો, માટે અંગ્રેજ અફસરોએ આખે આખી પલટનને જ વિખેરી નાખી। ઓકે ગાઈઝ, આમ તાત્કાલિક કારણ છે એ ખાસ યાદ રાખજો, એ હતું એનફિલ્ડ રાઇફલનું કારણ। ઓકે ગાઈઝ, હવે આવે છે તો કે સંગ્રામનું આયોજન અને મંગલ પાંડે। હવે જે પહેલો આપણો શહીદ હતો મંગલ પાંડે એની વિશે વાત કરીએ, તો ઈસવીસન 1857ની મે મહિનાની 31મી તારીખે દેશભરમાં એક સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હકુમત સામે અંગ્રેજ સંગ્રામનું આયોજન હતું। આ એક ખાસ યાદ રાખવા જેવી અને ઇમ્પોર્ટન્ટ તારીખ છે, એને ખાસ નોંધી જ લેજો કે સંગ્રામ છે કઈ તારીખે શરૂ થવાનો હતો, તો કે ભાઈ મે મહિનાની 31 તારીખ, એટલે કે 31/5/1857। પરંતુ હવે આ સંગ્રામ છે એમાં મંગલ પાંડે કઈ રીતે ઇન્વોલ્વ થયા હતા એ આપણે જોશું। તો આપણે જોશું કે નાના સાહેબ પેશવા, બહાદુરશાહ ઝફર, કુંવરસિંહ અને અવધના જે નવાબ છે, આ બધા જે સામેલ હતા અને એ સાથે હતો કુશળ અને બહાદુર સેનાપતિ તાત્યા ટોપે, તીક્ષ્ણ બુદ્ધિથી આયોજન કરનાર રંગો બાપુજી, પ્રખર ધારાશાસ્ત્રી, પ્રખર પત્રકાર એવા અજીમુલ્લા ખાન પણ મહેનત કરી રહ્યા હતા। સંગ્રામ માટે પ્રજાને તૈયાર કરવા, સૈનિકો માટે પ્રતિક રૂપે રોટી અને પ્રજા માટે કમળના પ્રતિકો ગામડાઓ સુધી પહોંચ્યા। હવે મિત્રો, આ રોટી અને કમળ વચ્ચે કેમ આવ્યા એ તમને ખાસ કહી દઉં કે જે રીતે આપણે કોઈ પણ નવી એપ ડાઉનલોડ કરીએ ત્યારે કોઈ પાસવર્ડ અથવા તો ઓટીપી આવે, બરાબર છે, એમ આ શું હતું, તો કે અંગ્રેજ અફસરો સામે જો કોઈ ખાનગી વાતો કરવી હોય તો એના માટે શું, તો કે આ કોડવર્ડ હતા રોટી, અને પ્રજા માટે કયું, તો કે કમળ। ઓકે ગાઈઝ, ખાસ યાદ રાખજો, સૌથી પહેલું સૈનિકો માટે જો તમને પૂછવામાં આવે કે કયું હતું પ્રતીક, તો ખાસ યાદ રાખવાનું રોટી, અને જો પ્રજા માટે કહે તો કયું પ્રતીક યાદ રાખવાનું, તો કે કમળ। મૌલવી, પૂજારી, ખેપિયા, લોકનાયક, ઓલિયા તેમજ ભજનિકોએ પણ આ લોકોને સંદેશ પહોંચાડવા માટે આમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો। ઓકે ગાઈસ, હવે વાત કરીશું કે એનફિલ્ડ રાઇફલમાં ગાય અને ડુક્કરની જે ચરબીવાળા કારતૂસો વાપરવાનો સૌ પ્રથમ વિરોધ કોણે કર્યો, તો કે ભાઈ મંગલ પાંડેયાનો વિરોધ કર્યો। આ ઘટનાને લીધે 31મી મે જે નિશ્ચિત થયેલી સંગ્રામની શરૂઆત છે એ થોડા દિવસ વહેલી થઈ ગઈ। આપણે હમણાં જ યાદ રાખેલું હતું કે ભાઈ 31/5/1857 રોજ સંગ્રામ શરૂ થવાનો હતો, પરંતુ આ એનફિલ્ડ રાઇફલે એટલો માહોલને ચગાવી દીધો કે જે સંગ્રામ 31 તારીખે ચાલુ થવાનો હતો એ તેના નિયત સમય કરતાં થોડો પહેલો ચાલુ થઈ ગયો। ઓકે ગાઈઝ, હવે વાત કરીશું તો કે ઉત્તર પ્રદેશના બિલિયા વિસ્તારમાં કોની વાત કરીશું આપણે, તો કે તમને ખાસ કહી દઉં કે હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તે છે મંગલ પાંડે। ઓકે ગાઈઝ, આ છે જે વ્યક્તિએ સૌ પ્રથમ એનફિલ્ડ રાઇફલનો વિરોધ કરેલો હતો। ઓકે ગાઈઝ, તો ઉત્તર પ્રદેશનો જે બિલિયા વિસ્તાર છે એના નગવા ગામની અંદર, ઉત્તર પ્રદેશ વિસ્તારનું નામ બિલિયા અને નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબ, મંગલ પાંડે છે બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો છોકરો હતો અને એ પણ નજીવા એવા 7 રૂપિયાના પગારથી બ્રિટિશ લશ્કરમાં જોડાયેલો હતો, અને મંગલ પાંડે છે 29મી માર્ચના રોજ સંગ્રામ માટે તૈયાર થઈ ગયો। 26 વર્ષનો જે મંગલ પાંડે છે યુદ્ધના પોશાકથી સજ્જ થઈ માથે તિલક લગાવી અને મેદાનમાં આવ્યો, અને બાકીના સૈનિકોને પણ તેણે લલકાર્યા, જે સૈનિકો તેની સાથે તો હતા પરંતુ 31મી મે સુધી રાહ જોવામાં સંમત હતા, પરંતુ મંગલ એટલી ધીરજ રાખી શક્યો નહીં, તેને પકડી લેવાનો હુકમ મેજર યુસને આપ્યો। હવે મંગલ પાંડે છે
કે આ બધા સૈનિકોને પોતાની તરફ કરવા માંગતો હતો. આથી મેજર યુસને એવો વટહુકમ બહાર પાડ્યો કે ભાઈ મંગલ પાંડેને પકડી લો. પણ માને કોણ, મંગલની રાઇફલે મેજર યુસનને પણ વિંધી નાખ્યો અને બીજા અફસરને પણ મંગલે ધૂળ ચાટતો કરી દીધો. હિન્દી સૈનિકોએ ધરપકડ કરવાની ના પાડી તો બ્રિટિશ સૈનિકોનો ઘેરાવો વધતા જ મંગલ પાંડેએ શું કરી દીધું, તો કે આત્મબલિદાનનો માર્ગ પસંદ કર્યો, જાતે જ પોતે ગોળી ખાય અને મરી ગયો. આમ લોહીથી જે લથપત સિપાહીને તાબડતોબ ક્યાં લઈ જવાયો હતો, તો કે ભાઈ હોસ્પિટલે. શું તમે એવું માનો છો કે અંગ્રેજ સરકાર શું મંગલ પાંડેને સાજો કરવા માટે લઈ ગઈ હતી અને એના પ્રત્યે એને સહાનુભૂતિ હતી, તો કે ના, એનું કારણ એક જ હતી, કેમ કે તેની પાસેથી જે 1857ના સંગ્રામમાં શું શું થવાનું છે અને કઈ તારીખે શરૂ થવાનું છે એ બધી આયોજનની માહિતી મેળવવા માટે મંગલ પાંડેને ક્યાં લઈ જવાયો હતો, તો કે હોસ્પિટલે. હવે આવે છે, યાદ રાખજો મિત્રો, છ એપ્રિલ 1857 ના રોજથી મંગલ પર સૈનિક અદાલતનું નાટક શરૂ થયું. આ એક જાતની શું હતી, તો કે નાટકીય અદાલત. આખી કાર્યવાહીને પહેલા વહેલા તો અંગ્રેજી ભાષામાં ચલાવવામાં આવી અને પછી એને ફાંસીની સજા પણ ફરમાવવામાં આવી. પરંતુ અંગ્રેજોના દેશભક્ત પાસેથી કોઈ પણ જાતની માહિતી મળી નહીં, કારણ કે અંગ્રેજો છે 1857ના સંગ્રામનું આખું જે ષડયંત્ર છે એની પાસેથી બહાર કઢાવવા માંગતા હતા. પરંતુ મંગલ પાંડેએ કોઈ પણ જાતની માહિતી ન આપતા 8 એપ્રિલ સવારના 5:30 વાગે, ખાસ યાદ રાખજો 8 એપ્રિલ 1857ના રોજ, મંગલ પાંડેને ફાંસી દેવી આપી દેવામાં આવી. આમ સૌથી પહેલો જો શહીદ તમને કોઈ પૂછે કે ભાઈ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા, તો ખાસ યાદ રાખજો એક જ નામ, શ્રી મંગલ પાંડે. ઓકે ગાઈઝ, આમ મંગલ પાંડે છે એ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ બન્યા. હવે આપણે વાત કરીશું સંગ્રામનો વ્યાપ. એમાં સૌથી પહેલાં તમે જોઈ રહ્યા છો ચિત્રમાં બહાદુર શાહ ઝફર. ઓકે ગાઈઝ, આમ બહાદુર શાહ ઝફરની જો આપણે વાત કરીએ તો મેરઠના જે સિપાહીઓ હતા એ 11મી મેની સવારે દિલ્હી પહોંચી ગયા અને ત્યાં રહેલા સિપાહીઓની મદદથી તેણે દિલ્હીનો કબજો લઈ લીધો. 80 વર્ષના જે વૃદ્ધ બહાદુર શાહ ઝફર છે એણે સમજાવટને અંતે હિંદના સમ્રાટ તરીકે જાહેર કર્યો અને બહાદુર શાહે સંગ્રામનું નેતૃત્વ સ્વીકારતા સંગ્રામને પ્રોત્સાહન મળ્યું. આમ સંગ્રામ છે હવે દેશના અનેક ભાગોમાં ફેલાયો. હવે વાત કરીશું, આ છે કાનપુરના નાના સાહેબ. ઓકે ગાઈઝ, આ કોણ છે, તો કે કાનપુરના નાના સાહેબ. આ છે કાનપુરના નાના સાહેબ પેશવા. તો એની વાત કરીશું આપણે કે કાનપુરમાં 4 જૂન. હવે મિત્રો, ભારત દેશ એટલો વિશાળ હતો કે બધી જગ્યાએ અંગ્રેજોએ શું કર્યું, તો કે અલગ અલગ જગ્યાએથી પોતપોતાની રીતે સૌએ સંગ્રામ ચાલુ કરી દીધો. સૌપ્રથમ તેની શરૂઆત કરી હતી મંગલ પાંડે, ત્યારબાદ દિલ્હીમાં બહાદુર શાહ ઝફર, હવે કાનપુરની અંદર વાત કરીએ તો નાના સાહેબ પેશવા. કાનપુરમાં જે 4 જૂન 1857થી સંગ્રામ શરૂ થયો અને સંગ્રામકારીઓએ શહેરનો કબજો સંભાળી લીધો અને પેશવા નાના સાહેબને આગેવાની લેવાની ફરજ પડી. 22 દિવસના ઘેરા બાદ હવે અનાજ પાણીનો પુરવઠો પણ ખૂટી જતા અંગ્રેજોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી. હવે મિત્રો આપણે વાત કરીશું કોની, તો કે બિહારમાં આવે છે કોણ, તો કે કુંવરસિંહ. ઓકે ગાઈઝ, આ ચિત્ર તમે જે જોવા જઈ રહ્યા છો તે છે કુંવરસિંહનું. ઓકે, તો કુંવરસિંહની આપણે વાત કરીશું કે બિહારમાં પટણા જગદીશપુર આ સંગ્રામના મુખ્ય કેન્દ્ર હતા. જો તમને નાનકડા પ્રશ્નમાં પૂછાય કે ભાઈ બિહારમાં ક્યાં કેન્દ્રો છે એ સંગ્રામના મુખ્ય કેન્દ્રો હતા, તો કે પટણા અને જગદીશપુર. જગદીશપુરના હતા 70 વર્ષના જાગીરદાર કુંવરસિંહ, જેણે સંગ્રામની આગેવાની લીધી હતી અને એક યંગસ્ટર એટલે કે સાવ નવયુવાનની જેમ જ એણે અંગ્રેજો સામે શું કરી લીધી, તો કે લડત લડી અને વીરતાપૂર્વક સામનો કર્યો. એકવાર હવે મિત્રો આ જે એમની વાર્તા છે એ ખાસ સાંભળવા જેવી છે કે કુંવરસિંહ છે એને એકવાર ગોળી હાથમાં લાગે છે. હવે ઘાનું ઝેર છે, ગોળી લાગતા જે શરીરમાં ઘા પડે એનું ઝેર આખા શરીરમાં વ્યાપી ન જાય તે માટે એણે શું કર્યું, તો કે પો
પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપી અને ગંગા નદીમાં પધરાવી દીધો હતો. ક્યાંય પણ સારવાર લેવા જાય, હજીમાંથી ગોળી નીકળે તો ઘણી બધી વાર થઈ જાય. એટલે એણે શું કર્યું તો કે ઘાનું ઝેર છે આખા શરીરમાં પ્રસરે નહીં એટલે પોતે જ પોતાનો હાથ છે કોણીથી કાપી નાખ્યો અને ગંગા નદીમાં પધરાવી દીધો. આમ તેણે મૃત્યુ પામતા પહેલાં પોતાનું જગદીશપુર છે એ અંગ્રેજોના કબજામાંથી છોડાવી લીધું હતું. ઓકે ગાઈઝ, આવા બહાદુર હતા કોણ? તો કે બિહારના જાગીરદાર કુંવરસિંહ. હવે વાત કરીશું આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જેને લગભગ તમે બધા લોકો ઓળખતા જ હશો. ઓકે ગાઈઝ, ખૂબ લડી વરદાની વો ઝાંસીવાળી રાણીથી. ઓકે, તો આમાં આપણે વાત કરીશું કે ઝાંસીની રાણી છે લક્ષ્મીબાઈ એક વીરાંગના હતા, યોદ્ધા હતા. દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક છે અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો, કારણ કે જે લક્ષ્મીબાઈને બાળક આવતા મૃત્યુ પામ્યા પછી તેણે એક બાળકને ગોદ બેસાડેલો હતો. પરંતુ અંગ્રેજોએ એમ કહ્યું કે આ તમારો વંશ છે, આ બાળક તો તમે દત્તક લીધેલું છે, આ તમારું લોહી ન કહેવાય, માટે તમારા રાજ્યને અમે ખાલસા કરીએ છીએ. માટે ઝાંસી ફરીથી મેળવવા લક્ષ્મીબાઈ પણ શું થઈ ગયા હતા? તો કે સંગ્રામમાં જોડાઈ ગયા હતા. અને આ સંગ્રામના બાહોશ નેતાઓમાંના એક હતા રાણી લક્ષ્મીબાઈ. અંગ્રેજો સામે લડવા સ્ત્રીઓની એક સેના તૈયાર કરી અને અંગ્રેજો સામે વીરતાપૂર્વક લડતા. અંગ્રેજ અધિકારીના મત મુજબ રાણી લક્ષ્મીબાઈ 1857ના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ સ્ત્રી નેતા હતા. અંગ્રેજો પણ લક્ષ્મીબાઈને કેવા માનતા હતા? તો કે એકદમ શ્રેષ્ઠ સ્ત્રી નેતા. હવે આવે છે, વાત કરીશું આપણે તાંતિયા ટોપે. ઓકે ગાઈઝ, તાંતિયા ટોપે પણ કેવો હતો? તો કે કાનપુરના આગેવાન જે નાના સાહેબ પેશવા હતા એની આગેવાની અને બહાદુર અને શક્તિશાળી તાંતિયા ટોપે. હવે નાના સાહેબ પેશવાને આ બધી જવાબદારી કોણે સોંપી દીધી? તો કે નાના સાહેબ પેશવાએ આ બધી જવાબદારી શક્તિશાળી સેનાપતિ તાંતિયા ટોપેને સોંપી દીધી. તાંતિયા ટોપે છે નાના સાહેબના ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ બની ગયા હતા. કાનપુર મુક્તિ માટેની સેનાનું સેનાપતિ પદ તાંતિયાએ કુનેહપૂર્વક સંભાળ્યું. આ તેમની જિંદગીનું સૌથી પહેલું સેનાધિનાયક પદ હતું. પછી તો 2 વર્ષ સુધી તાંતિયા ટોપેએ સમગ્ર દેશની સશસ્ત્ર ક્રાંતિ ઉપર છવાઈ ગયા અને તેણે સૌપ્રથમ કાલ્પી, કાનપુરનું શહેર છે કાલ્પી, એને મુક્ત કર્યું. અને તાંતિયા ટોપે જેટલા યુદ્ધો કોઈ જ સેનાનીએ લડ્યા હતા નહીં. આવા હતા આપણા બહાદુર તાંતિયા ટોપે. આ ઉપરાંત તેણે ઉત્તર ભારતમાં બરેલી, બનારસ, અલ્હાબાદ, આગ્રા, આઝમગઢ અને ગોરખપુર હિન્દ સૈનિકો સંગ્રામમાં જોડાયા હતા. રાજપૂતાનામાં અજમેર, નસીરાબાદ, આબુ વગેરે તથા મધ્ય ભારતમાં ગ્વાલિયર, મંદસૌર, ઇન્દોર અને ધારમાં પણ સંગ્રામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, સાવંતવાડી, નારગુડ અને ધારવાડમાં સંગ્રામ કાર્યોના પ્રયાસો વીરતા ભર્યા પણ છૂટા છવાયા હતા. હવે વાત કરીશું આપણે કોની? તો કે ભારતનો જે સંગ્રામ છે, આ 1857નો સંગ્રામ છે, ગુજરાતમાં કઈ રીતે ચાલુ થયો એ આપણે જોઈશું. ઓકે ગાઈઝ, 1857નો સંગ્રામ અને આપણું ગુજરાત રાજ્ય કઈ રીતે આની અંદર સામેલ થયું હતું તે હવે પછી આપણે જોવાનું છે. અને મિત્રો, આ વિસ્તૃત પ્રશ્નની અંદર અવારનવાર પૂછાતો પ્રશ્ન છે કે 1857ના સંગ્રામમાં ગુજરાત રાજ્યનો કઈ રીતે સહયોગ જોવા મળ્યો હતો. ગુજરાતમાં સંગ્રામનો આરંભ અમદાવાદની 7મી લશ્કરી ટુકડીએ જૂન 1857માં કર્યો હતો. મિત્રો, આ એક ખાસ યાદ રાખવાની લશ્કરી ટુકડી અને એની તારીખ. ઓકે ગાઈઝ, પરંતુ તેને તરત દબાવી દેવામાં આવ્યો અને પંચમહાલના દાહોદ, ઝાલોદ અને ગોધરામાં જુલાઈ મહિનાના સંગ્રામના બનાવો બન્યા હતા. સૈનિકોએ લોકોની મદદ વડે સરકારી કચેરીને કબજે કરી લીધી, પરંતુ છેવટે સરકારી દળોએ તેમને હરાવ્યા અને પંચમહાલના નાયકડા લોકોનો સંગ્રામ છે 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. મિત્રો, આ MCQ અને પ્રશ્નમાં પૂછાય છે કે પંચમહાલના ક્યાં લોકોનો સંગ્રામ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો હતો? તો તેમાં આટલો જવાબ આવી શકે. ઓકે ગાઈઝ, હવે આવે છે ખેડા જિલ્લાની વાત કરીએ. તો ખેડા જિલ્લામાં આ નામ ખાસ યાદ રાખજો, આણંદના મુખી ગરબડદાસ પટેલ
કોળી નાયકડા વગેરે જાતિના આશરે 2000 લોકોને ભેગા કરી અને ખાનપુરના ઠાકોર નામ યાદ રાખજો જીવાભાઈ એના સાથથી સંગ્રામ છેડ્યો હતો. અંગ્રેજોનો સામનો કરવા માલાજી જોશી અને કૃષ્ણદાસ દવેએ પણ સાથ આપ્યો હતો. ગરબડદાસના સાથીઓ પકડાઈ જતા સરકારે તેમને તોપને ગોળે ચઢાવી દીધા હતા. જ્યારે ગરબડદાસને દેશ નિકાલની સજા રૂપે અંદમાન મોકલી દેવામાં આવ્યા હતા. આ અંદમાન ટાપુનું નામ ખાસ યાદ રાખજો કે ગરબડદાસને દેશ નિકાલની સજા આપવામાં આવી ત્યારે તેને ખાલી જગ્યાએ જગ્યાએ મોકલી આપવામાં આવ્યા, તો એમાં અંદમાન શબ્દ આવશે જ્યાં ગરબડદાસ પટેલનું અવસાન થયું હતું. ઓકે ગાઈઝ, હવે વાત કરીશું આપણે નેક્સ્ટ પેરેગ્રાફની. તો એમાં આપણે જોવા જઈ રહ્યા છે, ઈડરથી 16 માઇલ દૂર ચાંડુપ, જેને ચાંડપ પણ કહી શકાય, આ ગામના લોકો નાથાજી અને યામાજીની આગેવાની સ્વીકારી સંગ્રામમાં જોડાયા. ઓખામંડળ અને બારાડી વચ્ચે નંદાણા ગામ આવેલું છે. ત્યાં બ્રિટિશ લશ્કરની છાવણી હતી. નૌસેનાનો પણ સેનાપતિ જે ડોનાવલ અધીરો બની અને 4 ઓક્ટોબરની વહેલી સવારે તો સૈન્ય લઈ અને બેટની ખાડીમાં પહોંચી ગયો. સામે હતો બેટ, દ્વારકાનો કિલ્લો. ડોનાવને તોપમારાનો આદેશ આપ્યો તો વાઘેરો છે ત્યાંના, તેની પાસે તો આવી કોઈ અંગ્રેજો પાસે હતી એવી આધુનિક યુદ્ધ સામગ્રી હતી નહીં, માત્ર લાકડી અને ઘરગથ્થું જે હથિયાર હોય એ જ બધા હતા. તો આમાં કિલ્લા પર ધડાધડ ગોળા છૂટવા માંડ્યા. ત્યારે વાઘેર સ્ત્રીઓએ રસ્તો શોધી કાઢ્યો. આ સ્ત્રીઓએ પોતપોતાના ઘરે જે ગાદલા હતા તેને પલાળી દીધા અને ભીના કરી અને કિલ્લા પર લાવી. પુરુષોને કહ્યું કે તમે હથિયારોથી એટલે કે લાકડી કે જે હાથમાં આવે તેનાથી આ તોપગોળાને ઝીલો. અમે જે અંગ્રેજ સરકાર ભીના તોપગોળા છોડે છે તેના ભીંજાયેલા ગોદડા અને ગાદલામાં લઈ અને ઠંડાગાર કરી દઈશું. આ કામ વાઘેર સ્ત્રીઓએ કર્યું છે મિત્રો, અને દુનિયાના ઇતિહાસમાં આવું ક્યાંય પણ બન્યું નથી. આ એવી એક ઘટના છે જેમાં પોતાના જાનની પરવા કર્યા વગર મહિલાઓએ અંગ્રેજ દુશ્મનોના તોપ ગોળાને ઝીલીને નકામા બનાવી દીધા હોય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવું આ સાહસિક કામ વાઘેર સ્ત્રીઓએ કરેલું હતું. આ બધી ગુજરાતની લક્ષ્મીબાઈઓ જ હતી. ઉત્તર ગુજરાતમાં પાટણ, ખેરાલું, ભિલોડા, મુડેટી વગેરે જગ્યાએ સ્થાનિક લોકોની સહાયથી સંગ્રામ થયો. ઉપરાંત 1858માં સૈન્ય સાથે તાત્યા ટોપે પણ ગુજરાતમાં આવી અને 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. આ પણ પ્રશ્ન અવારનવાર પૂછાય છે કે ડિસેમ્બર 1858માં તાત્યા ટોપે કેટલા દિવસ અને ક્યાં રોકાયા હતા, તો એમાં લખવું પડે આપણે કે ગુજરાતમાં આવી અને 15 દિવસ પંચમહાલમાં રોકાયા હતા. અંગ્રેજ લશ્કર પાછળ પડતા છેવટે તેમને વાંસવાડાના જંગલ તરફ જવાની ફરજ પડી હતી. આ વાંસવાડાના જંગલ છે એ નામ ખાસ યાદ રાખજો કે અંગ્રેજ લશ્કર જ્યારે તાત્યા ટોપેનો પીછો કરતું હતું ત્યારે તે કઈ જગ્યાએ ભાગી ગયા હતા, તો એમાં આવશે વાંસવાડાના જંગલો. હવે આવે છે કે સંગ્રામનો અંત કઈ રીતે થયો. તો કે ભાઈ સંગ્રામનો અંત છે અંગ્રેજ સરકારને શસ્ત્રો અને સૈનિકોનો નવો પુરવઠો ઇંગ્લેન્ડ, ઈરાન વગેરે સ્થળેથી મળી રહ્યો હતો. 1857ની 10મી મે એ સંગ્રામની શરૂઆત થઈ હતી. હવે મિત્રો થવાનો હતો 31 મે, આપણે યાદ જ છે, પણ એની જગ્યાએ તમે ખ્યાલ છે કે એન્ફિલ્ડ રાઇફલના બનાવને કારણે આ સંગ્રામ છે 20 દિવસ આગળ ચાલુ થઈ ગયો. 1857ના જૂનના અંતમાં તો અંગ્રેજો પાસે બનારસ અને અલ્હાબાદ પુનઃ આવી ગયા હતા અને જુલાઈના અંતમાં તેમણે કાનપુર પણ જીતી લીધું હતું. સપ્ટેમ્બર માસમાં દિલ્હી એણે પાછું મેળવી લીધું અને બહાદુર શાહ અને તેની બેગમ ઝીનત મહાલ છે એને કેદ પકડ્યા. તેમના 3 સહજાદાઓનો અંગ્રેજોએ વધ કર્યો અને બહાદુર શાહ અને તેની બેગમને બર્માની રાજધાની રંગૂનની જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમના મૃત્યુ થયા હતા. માર્ચ 1858માં લખનૌમાં પાછું મળ્યું અને ઝાંસી નરણીના એક જ વિશ્વાસઘાતીને કારણે ઝાંસીનું પતન થતાં તે કાલ્પી તરફ ગયા. તેણે પછી ખૂંખાર લડાઈ લડી અને છેવટે ઝાંસીની રાણી પણ વીરગતિ પામી. જગદીશપુરના કુંવરસિંહને પણ લડાઈમાં મરણતોલ ઘા લાગવાથી એ એપ્રિલ 1858માં મૃત્યુ પામ્યા. નાના સાહેબ પેશવા અંતિમ પરાજય બાદ
नेपाळ तरफ गया पाछळथी तेमणे भावनगर जिल्लाना सिहोर गामे वसवाट कर्यो होवानुं मनाय छे। नाना साहेब पेशवानुं पण अवारनवार पूछाय छे कि भाई तेमणे भावनगर जिल्लाना क्या शहेरे तो कि सिहोर गामे वसवाट कर्यो होवानुं मनाय छे अने एवुं मानवामां आवे छे कि ईसवीसन 1902 તેમનું અવસાન થયું હોવાનું કહેવાય છે। એક પરિચિતે વિશ્વાસઘાત કરી તાત્યાને સરકારી અફસરોના હવાલે કર્યા અને સરકારે 18 એપ્રિલ 1859 આ ખાસ યાદ રાખજો તાત્યા ટોપેને ફાંસી ક્યારે થઈ તો કે 18 એપ્રિલ 1859 એક વિશ્વાસઘાતી માણસે તાત્યા ટોપેની બાતમી છે એ અંગ્રેજ સરકારને આપી દીધી અને અંગ્રેજ સરકારે તેમને પકડી અને ફાંસીએ ચડાવી દીધા। એવો સરકારી અહેવાલ પ્રસિદ્ધ થયો છે પણ જુદા જુદા માધ્યમો એવું જાણવા મળેલ છે કે તાત્યા ટોપે છે એ સમયે છટકી ગયા હતા અને તાત્યા ટોપેને મળતી આવતી વ્યક્તિને જ ફાંસી અપાયેલ હતી। પાછળથી આ એક ખાસ યાદ રાખવા જેવી વાત છે। અવારનવાર પૂછાય છે કે તાત્યા ટોપેએ તેના જીવનના અંતિમ વર્ષો ક્યાં ગુજાર્યા હતા તો એમાં નામ યાદ રાખવું પડશે નવસારી। તાત્યા ટોપેએ તેના જીવનના અંતિમ વર્ષો છે એ નવસારી જિલ્લામાં ગાળ્યા હતા। હવે આપણે વિચારીએ કે ભાઈ સંગ્રામ છે એ નિષ્ફળ કઈ રીતે ગયો, એનું કારણ શું? તો સૌ પહેલા આપણે જોશું કે સંગ્રામ નિષ્ફળ જવાનું કારણ એ છે કે અંગ્રેજો પાસેથી સત્તા પરત મેળવવામાં નિષ્ફળ ગયા। તેના માટે તેમનામાં રહેલી કેટલીક મર્યાદાઓ જવાબદાર હતી। પહેલાં પહેલાં તો સંગ્રામમાં સંકલનનો અભાવ હતો, એટલે કે એ લોકો વચ્ચે કોઓર્ડિનેશન બરાબર ન હતું। સંગ્રામ કેન્દ્રીય નેતાગીરીને બદલે સ્થાનિક નેતાગીરી નીચે લડાઈ હતો, જ્યાં તાકાત ઓછી પડતી ત્યાં વધારાની નવી તાકાત શસ્ત્રો અને સૈનિકોના સ્વરૂપમાં સહકાર પહોંચાડવાની વ્યવસ્થા ન હતી। સંગ્રામની શરૂઆત છે આપણે વાત જ થઈ કે 20 દિવસ અગાઉ થઈ ગઈ હતી, 31 મેએ ચાલુ થવાનો હતો એને બદલે 10 મેએ થઈ ગયો, એટલે કે 21 દિવસ વહેલો ચાલુ થઈ ગયો। તેથી સંગ્રામ માટેનું આયોજન છે વેર વિખેર થઈ ગયું અને અંગ્રેજો કેવા બની ગયા હતા તો કે સાવચેત બની ગયા હતા। સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટે ભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું જ મર્યાદિત હતું। મોટાભાગના સમાજ સુધારકો છે સીધી કે આડકતરી રીતે સંગ્રામમાં જોડાયા ન હતા। આ બતાવે છે કે સંગ્રામને છે ચેતના ઉભરતા શિક્ષિત વર્ગનો ટેકો મળ્યો ન હતો। જોઈએ તેટલું બધા તરફથી શું હતું તો કે સપોર્ટ મળ્યો ન હતો। વિશાળ ભારત તેની પ્રાદેશિક વિવિધતા માટે જાણીતો છે અને જુદા જુદા રાજ્યના લોકોની ભાષા ખોરાક પહેરવેશ આ બધું જુદું જુદું છે। બ્રિટિશ શાસન પહેલાં જુદી જુદી પ્રાદેશિક સત્તાઓ નીચે જીવ્યા હતા, તેથી હજી તેમનામાં ભારત મારું રાષ્ટ્ર છે અને અમે ભારતના નાગરિકો છીએ એવી ભાવના પ્રજા કે રાજામાં એ સમયે હજુ પણ વિકાસ પામી ન હતી અને ઘણા બધા રાજાઓ તો હજુ પણ અંગ્રેજોના પક્ષમાં જોડાયેલા હતા અને તે અંગ્રેજો કહે એટલું જ કામ કરતા હતા। આમ આને કારણે આપણો સંગ્રામ છે થોડો નિષ્ફળ રહ્યો। ત્યારબાદ વાત કરીશું શીખો અને ગુરખાઓની, તો કે હંમેશા અંગ્રેજોના પક્ષમાં રહીને જ લડતા અને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી। આ ઉપરાંત સંગ્રામના જે લશ્કર છે શસ્ત્રો છે અને સેનાપતિની સરખામણીમાં આપણા કરતાં અંગ્રેજો પાસે ઘણી બધી વસ્તુ ચઢિયાતી હતી। જુદા જુદા આગેવાનો છે ભારતમાંથી અંગ્રેજોને હરાવવાને બદલે પોતે ગુમાવેલ સત્તા પાછી મેળવવાના આશયથી લડતા હતા, તેથી તેઓ અન્ય માટે કે સમૂહ માટે લડ્યા નહીં। આ છે બધા સંગ્રામના નિષ્ફળ જવાના કારણો। હવે સંગ્રામની પરિણામ પર શી અસર થઈ એ આપણે જોવાનું છે, તો એ આપણે જોશું કે અંગ્રેજો પાસેથી સત્તા પાછી મેળવવાના મૂળ ધ્યેયમાં સંગ્રામ છે નિષ્ફળ ગયો, છતાં કેટલાક યુગ પરિવર્તક પરિણામો છે એ પ્રાપ્ત થયા હતા। સૌથી પહેલું પરિણામ ક્યું પ્રાપ્ત થયું? તો કે ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ તાજના સીધા હેઠળ શાસન હેઠળ ભારતનું શાસન છે એ મુકાઈ ગયું। આ એક ખાસ યાદ રાખજો કે બ્રિટિશ કંપની જે શાસન કરતી હતી એ હવે બંધ થયું અને બ્રિટિશ તાજના શાસન હેઠળ મુકાઈ ગયું। દેશી રાજ્યોની આંતરિક બાબત છે એ દખલગીરી કરવાનું બંધ કરવામાં આવ્યું। ત્યારબાદ અંગ્રેજ સરકારને ભારત પ્રત્યેની નીતિમાં ફેરફાર કરવાની ફરજ પડી અને હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડો વધારવામાં આવ્યા, જે 7 રૂપિયાનો માસિક પગારથી આપણો સૈનિક નોકરી કરતો હતો એના પગાર પણ વધ્યા, ભથ્થા પણ વધ્યા અને સગવડો પણ વધી ગઈ અને ભારતના લોકોમાં રાષ્ટ્રવાદી ભાવના ઉત્પન્ન કરવામાં આ સંગ્રામે ખૂબ જ મોટી એવી પ્રેરણા પૂરી પાડી। ઓકે ગાઈઝ, અહીં આપણો પ્રથમ સત્રનો કોર્સ પૂરો થઈ રહ્યો છે।